नमस्कार મંતવે ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે મેટ્રો ન્યૂઝમાં મહાનગરના મહત્વના સમાચારોની સાથે હું છું બંસ્ટીશા સમાચારોમાં સૌથી પહેલા વાત અમદાવાદની તો શાહીબાગ કેમ્પ મંદિર ખુલ્યું છે કોવિડ ગાઈડલાઈનની સાથે મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્યું છે દર્શનનો લાભ લઈ શકાશે વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે આ સાથે રાજ્યમાં 77 આઈએએસની બદલી કરવામાં આવી છે આ તરફ સુરતમાં ભાજપના આગેવાનનો વિડીયો વાયરલ થયો છે દીકરીના જન્મદિવસે જાહેરમાં કેક કાપીને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે ત્યારે મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું હવે વાત રાજકોટની તો વરસાદી માહોલની વચ્ચે કમિશનર કચેરી પાસે વૃક્ષ ધરાશાયી થયું છે तो महत्वना समाचारों से बात करिए तो राज्य में 77 आईएएस की बदली करवामां आवी छे महत्वनु छे के वहीवटी तंत्र में धरखम फेरफार नोंधायो छे महानगरों में आईएएस अधिकारियों की बदली कराई अमदावाद ना 4 डेप्यूटी म्युनिसिपल कमिश्नर की पण बदली करवामां आवी छे आ साथे जो बात करिए तो मनीष बंसल ओम प्रकाश मचार नितिन सांगवानी पण बदली करावामां आवी छे दिलीप राणानी ट्राइबल डेवलप कमिश्नर तरीके बदली करवामां आवी छे डॉक्टर धवल पटेल गांधीनगर मनपा कमिश्नर तरीके बदली कराई आरबी पारट नी वडोदराना कलेक्टर तरीके बदली करवामां आवी छे हवे बात करिए अरुण महेश बाबू राजकोटना कलेक्टर तरीके निमाया छे ने अमित अरोरानी राजकोट मनपा कमिश्नर तरीके बदली कराई छे हवे बात रम्या मोहननी तो तेमनी नेशनल हेल्थ मिशन ना डिरेक्टर तरीके बदली कराई आ साथे आयुष संजीव ओकनी सूरत कलेक्टर तरीके बदली कराई छे सौरभ पारधीनी जामनगर कलेक्टर तरीके बदली करवामां आवी छे અમે આપને જણાવી રહ્યા છીએ કોની ક્યાં બદલી કરવામાં આવી છે તો મનીષ બંસલ ઓમ પ્રકાશ મચાર નીતિન સાંગવાની બદલી કરવામાં આવી દિલીપ રાણાની ટ્રાઇબલ ડેવલપ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે તો રાજ્યમાં 77 આઈએએસની બદલી કરાઈ આ સાથે વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર નોંધાયો છે ડોક્ટર ધવલ પટેલની ગાંધીનગર મનપા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે આ સાથે આરબી બારડની વડોદરાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે રાજકોટના કલેક્ટરની વાત કરીએ તો અરુણ મહેશ બાબુને નિમાયા છે ત્યારે રાજકોટ મનપા કમિશનર તરીકે અમિત અરોરાની બદલી કરવામાં આવી છે નેશનલ હેલ્થ મિશનના ડિરેક્ટર તરીકે રેમ્યા મોહનની બદલી કરાઈ આ સાથે આયુષ સંજીવ ઓકની સુરત કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે સૌરભ પારધીની જામનગર કલેક્ટર તરીકે બદલી કરાઈ ત્યારે મહાનગરોમાં આઈએએસ અધિકારીની પણ બદલી કરાઈ છે અમદાવાદના 4 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે રાજ્યમાં 77 આઈએએસની બદલી કરાઈ છે રાજ્યમાં વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર કરી શકાય તો રાજકોટ શહેરમાં વરસાદી માહોલ છવાયો વરસાદના પગલે કમિશનર કચેરી પાસે વૃક્ષ ધરાશાયી થયું વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો છે આ સાથે લક્ષ્મીનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા વૃક્ષ ધરાશાયી થયું છે કમિશનર કચેરી ખાતે વૃક્ષ ધરાશાયી થયું અને રાજકોટમાં ભારે વરસાદના પગલે લક્ષ્મીનગર વિસ્તારમાં પાણી પણ ભરાયા છે વૃક્ષ ધરાશાયી થતા રસ્તો પણ બંધ થઈ ગયો છે ત્યારે રસ્તા પર ટ્રાફિકનો પણ સામનો કરવો પડ્યો લક્ષ્મીનગર વિસ્તારમાં પાણી પણ ભરાયા છે વૃક્ષ ધરાશાયી થતા રસ્તો પણ રોકાઈ ગયો ત્યારે રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો રાજ્યમાં સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી 85 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો થાનગઢમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે કચ્છના ગાંધીધામમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો અમદાવાદના ધંધુકામાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને
લોકોને ગરમી અને અસહ્ય બફારામાંથી રાહત પણ મળી છે। तो राजकोट जिला में वरसादी माहौल जाम्यो छे। भारे पवन साथे वरसाद वरस्यो हतो, तो वरसादना आगमनथी वातावरणमां ठंडक प्रसरी गई हती। राजकोट जिला में वरसादी माहौल छवायो, पवन साथे आ वरसाद पड्यो त्यारे राजकोटवासीओने खुशीनी लागणी छवाई गई छे। आ साथे वरसादना आगमनथी वातावरणमां ठंडक पण प्रसरी छे। रस्ता पर घणी खरी जग्याए पाणी पण भरायुं, त्यारे असह्य बफारा अने गरमीमांथी राजकोटवासीओने राहत मिली छे। तो दक्षिण गुजरात ना तमाम जिला मा मेघराजा मेहरबान थया छे। नवसारी, डांग, तापी अने वलसाड सहित तमाम जिल्लाओ मा वरसाद वरसी रह्यो छे, त्यारे सूरत शहर मा अने जिल्ला मा पण अविरत मेघवर्षा थई रही छे। शहर ना नानपुरा, रांदेर अने उधना सहित अनेक विस्तारो मा वरसाद पड्यो हतो। सूरत शहर मा छेल्ला 24 कलाक मा 3 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો, તો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત શહેરમાં વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। સુરતના નાનપુરા વિસ્તારમાં આપણે ઊભા છીએ કે જ્યાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદમાં લોકો અવર જવર કરી રહ્યા છે। રેઇનકોટ પહેરીને તેઓ અહીંથી અવર જવર કરતા જોવા મળી રહ્યા છે। सूरत सहित समग्र दक्षिण गुजरात में छेल्ला 48 कलाक थी वरसाद वरसी रह्यो छे। सूरत शहर में गई काले 2 ઇંચ करता वधु वरसाद वरस्यो हतो, तो मध्यरात बाद पण वरसाद अविरतपणे वरसी रह्यो छे। वहेली सवारथी ज वादळछायुं वातावरण आकाश में जोवा मळी रह्युं छे। अने जो बात करिए तो सूरतना हवामान में पण फेरफार जोवा मळी रह्यो छे। तापमान सूरतनुं सतत घटी रह्यु छे। लघुत्तम 26 डिग्रीनी आजूबाजू तापमान छे, त्यारे सूरतवासीओ કાળઝાળ ગરમીથી મુક્ત થયા છે, કારણ કે વરસાદ વરસ્યો છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। નવસારી, વલસાડ, તાપી જિલ્લો અને ડાંગ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે। ટૂંકમાં કહી શકાય કે વરસતા વરસાદને કારણે શહેરીજનોએ ગરમીથી છુટકારો મેળવ્યો છે, તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખેતી પાકની તૈયારી કરવામાં, જમીન તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે। કેમેરામેન કુશલ પંડ્યા સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો સુરત મહાનગરપાલિકા દ્વારા કોઝવેના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। કોઝવેની સાફ સફાઈ અર્થે દરવાજા ખોલી દરિયામાં પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે ઉલ્લેખનીય છે કે શહેરના રાંદેર, અઠવા, ઉધના અને કતારગામ ઝોનનામાં ગંદા પાણીની ફરિયાદો ઉઠી હતી, જેના પગલે કોઝવેની સાફ સફાઈનો નિર્ણય કરાયો હતો। સુરત શહેરમાં પીવાનું પાણી ગંદુ આવતો હોવાની ફરિયાદ વારંવાર ઉઠી રહી હતી, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઝવેના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। કારણ કે કોઝવેની ઉપર જે પાણી છે એ પાણી સ્થિર હોવાને કારણે તેમાં લીલ સહિત અનેક ગંદકી આવી ગઈ હતી, અને જેના કારણે સુરત શહેરના ઉધના, ફૂલપાડા, રાંદેર સહિત તમામ ઝોનની અંદર પીવાનું પાણી વાસ મારતું અને ગંદુ પાણી આવતી હોવાની ફરિયાદો વારંવાર સામે આવી રહી હતી। અને આ મુદ્દે જ્યારે મ્યુનિસિપલ કમિશનર બીએન પાંડેનું ધ્યાન ગયું, ત્યારે તેમણે કોઝવેના દરવાજા ખોલવાની છૂટ આપી અને કોઝવેમાંથી 4 દરવાજા ખોલીને પાણી અત્યારે દરિયા તરફ વહેદાવી દેવામાં આવી રહ્યું છે, જેથી કરીને જે કોઝવેનો ઉપરવાસનો જે વિસ્તાર છે કે જ્યાં લીલ અને નાળી સહિતની જે ગંદકી ભેગી થઈ હતી એ તમામ ગંદકી અહીં કોઝવેમાંથી દૂર થાય અને પાણી ચોખ્ખું થાય। જ્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ઉકાઈ ડેમની અંદર પણ નવા નીરની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમના ઉપરવાસના વિસ્તારમાં પણ ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે, અને ઉકાઈ ડેમની સપાટી 315 ફૂટ કરતાં પણ વધુ હોવાને કારણે આ વખતે પાણીની કોઈ કિલ્લત ઊભી થાય એવા કોઈ સંજોગો જોવા નથી મળી રહ્યા। માત્ર ને માત્ર સુરત શહેરને શુદ્ધ પાણી મળે એ ઉદ્દેશથી કોઝવેમાંથી પાણી ખોલવાની શરૂઆત કરવામાં આવી છે, અને દ્રશ્યમાં જે આપ જોઈ શકો છો કે કોઝવેમાંથી પાણી ખોલવામાં આવી રહ્યું છે, આ પાણી દરિયા તરફ જઈ રહ્યું છે, જેથી કરીને કોઝવેની સાફ સફાઈ થાય, કોઝવેના ઉપરવાસમાં જે ગંદકી જમા થઈ હતી એ દૂર થાય અને સુરતવાસીઓને પીવાનું પાણી શુદ્ધ મળે એ હેતુથી કોઝવેમાંથી પાણી ખોલવામાં આવી રહ્યું છે। કેમેરામેન કુશલ પંડ્યા સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત।
તો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. જે લોકો રિપીટર છે તે લોકોને માસ પ્રમોશન નહીં આપવામાં આવે, એટલે કે ધોરણ 10 અને 12 ના ગુજરાત બોર્ડના રિપીટરોને માસ પ્રમોશન નહીં આપવામાં આવે. મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. ખાનગી અને પૃથક ઉમેદવારોની પરીક્ષાનો આ નિર્ણય લેવાયો છે, ત્યારે ધોરણ 10 અને 12 ના વિજ્ઞાન સામાન્ય પ્રવાહ રિપીટરની પરીક્ષા લેવાશે. આગામી 15મી જુલાઈથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 15મી જુલાઈથી રિપીટરની પરીક્ષા યોજાશે. તેમને માસ પ્રમોશન આપવામાં નહીં આવે, ત્યારે ધોરણ 10 અને 12 ના ગુજરાત બોર્ડના રિપીટરોને માસ પ્રમોશન આપવામાં નહીં આવે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાયા છે. જે વિરેન, ધોરણ 10 અને 12 ના બોર્ડના જે વિદ્યાર્થીઓ છે તેમાં જે રિપીટરોને માસ પ્રમોશન નહીં મળે, શું છે અપડેટ? ચોક્કસ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 12 ના નિયમિત રિપીટર જે ખાનગી વિદ્યાર્થીઓ હતા તેમની 1/7/2021 ની પરીક્ષા જાહેર કરાઈ હતી. તેમની પરીક્ષા યોજવાની છે, પરંતુ કોરોના સંક્રમણની જે પરિસ્થિતિને ધ્યાને લઈને આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય 2/6/2021 ના રોજ લેવામાં આવ્યો હતો. હાલની કોરોના પરિસ્થિતિને ધ્યાને લઈ, હાલ જે પ્રકારે સંક્રમણ ઓછું છે તેને ધ્યાને લઈને ધોરણ 10 અને 12 ના રિપીટર ખાનગી અને જે વિદ્યાર્થીઓ છે તેમની પરીક્ષા યોજવાનો હવે સરકારે નિર્ણય કર્યો છે. આ પરીક્ષા 15/7/2021 ની ગુરુવારથી યોજવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. જી વિરેન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડના જે રિપીટરો છે તેને માસ પ્રમોશન નહીં આપવામાં આવે, તે લોકોની પરીક્ષા લેવાશે. ત્યારે મહત્વનું છે કે વિજ્ઞાન સામાન્ય પ્રવાહ ધોરણ 10 અને 12 ના રિપીટરની પરીક્ષા લેવાશે. આગામી 15મી જુલાઈથી આ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 15મી જુલાઈથી રિપીટરની પરીક્ષા યોજાશે. તે લોકોને માસ પ્રમોશન આપવામાં નહીં આવે. ત્યારે ચોમાસાની શરૂઆત થતા જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ વાસીઓને પણ અસહ્ય બફારા બાદ હવે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડકનો અનુભવ અમદાવાદ વાસીઓ લઈ રહ્યા છે. ત્યારે દિવસભર હળવા વરસાદની તંત્રએ આગાહી પણ કરી છે. ગઈકાલે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે આજે પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને દિવસભર હળવા વરસાદની તંત્રની આગાહી કરવામાં આવી છે. ત્યારે મહત્વના સમાચાર અમદાવાદ વાસીઓ માટે કહી શકાય કે અસહ્ય ગરમી અને બફારામાંથી અમદાવાદ વાસીઓને પણ રાહત મળશે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે અને દિવસભર હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ગઈકાલે પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું અને આજે પણ અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. વાતાવરણમાં પલટો આપ જોઈ શકો છો, ત્યારે આજે હળવા વરસાદની આગાહી છે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે. જે આયુષી, વહેલી સવારથી જ આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, ગઈકાલે પણ આ જ સ્થિતિ હતી, શું છે અપડેટ? બિલકુલ બંસરી, જે રીતે જે હવે ચોમાસાની વિધિવત રીતે પ્રારંભ જે છે, શરૂઆત છે તે થઈ ચૂક્યું છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જ્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે અમદાવાદ શહેરની, ત્યારે અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો છે તે સર્જાયો છે. જે રીતે અપરેર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યનામાં વરસાદ પડી શકે છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં સિસ્ટમથી સારો એવો વરસાદ છે તે પડી શકે છે, જે માટે આણંદ અને અમદાવાદમાં આજના દિવસે વરસાદની આગાહી કરાઈ છે. ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયેલું રહ્યું હતું, ત્યારે અત્યારે આજે પણ જોઈ શકાય છે વહેલી સવારથી જ શહેરનું વાતાવરણ છે તે વાદળછાયું જોવા મળી રહ્યું છે. આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો છે તે છવાયેલા છે અને આજે વરસાદ છે તે વરસી શકે છે, સારો એવો વરસાદ છે તે આજના દિવસે પડી શકે છે. ગઈકાલે પણ છૂટો છવાયો વરસાદ છે તે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યો હતો, ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઈ છે તે મુજબ વરસાદ છે તે વરસી શકે છે. જે રીતે પ્રિડિક્શન જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ 3 દિવસ માટે આગાહી કરવામાં આવી છે કે મધ્ય ગુજરાતના અમદાવાદમાં વરસાદ પડી શકે છે. ત્યારે જે વરસાદી માહોલ સર્જાયો છે તેનાથી અમદાવાદીઓમાં પણ ખુશી છે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી તેઓ ભારે ઉકળાટ અને બફારો છે તે સહન કરી રહ્યા હતા. ગરમીથી ત્રસ્ત હતા અમદાવાદીઓ, ત્યારે હવે વરસાદી વાતાવરણથી ગરમીથી આંશિક રાહત મળી છે. બંસરી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ
વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગઈકાલે પણ વરસાદી માહોલ છવાયો હતો, ત્યારે આજે અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે દિવસભર હળવા વરસાદની તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે. સમાચારોમાં આગળ વાત ભાવનગરની. ભાવનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહી, કેટલાક વિસ્તારોમાં તો ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ નોંધાયો. ઘોઘામાં 1.25 ઇંચ, ગોરિયાધારમાં 1 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી. તો જામનગર શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે ત્યાં જામનગરમાં પણ ભારે ગરમી બાદ હવે ઠંડકનો માહોલ સર્જાયો છે. ત્યારે શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગરવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. લાખોટા તળાવ નજીક મુખ્ય માર્ગ ઉપર પાણી પણ ભરાયા છે, જેથી રાહદારીઓને અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે લખોડા તળાવ નજીક મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે. પરંતુ વરસાદ પડવાના કારણે વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. પવન સાથે વરસાદ પડતા જામનગરવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. મહત્વનું છે કે લાખોટા તળાવ પાસે પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આપ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે જામનગરના છે. ભાજપ વિરોધી સુર સમગ્ર સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. સત્તાધીશો તેમજ અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે, એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ચોમાસું તો શરૂ થઈ ગયું છે, ત્યારે લોકોના પ્રશ્નોના નિકાલમાં કંઈ પણ ન હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે. વિશેષ કરીને જ્યારે શહેરના મેયરના અડાજણ વોર્ડમાં જ લોકો વિકાસના કામોથી વંચિત રહી જતા હોય, તો અન્ય વોર્ડમાં કયા પ્રકારની સ્થિતિ હશે એ સમજી શકાય છે. અને લઈને ભાજપ વિરોધી બેનર લાગ્યા છે, જેમાં 25 વર્ષથી ભાજપને વોટ આપીને ભૂલ કરી હવે વોટની ભીખ માંગવા ન આવતા હોવાનું લખ્યું છે. સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો ભલે વિકાસની વાતો કરતા હોય છે, પરંતુ સુરતના પાલનપુર પાટિયા વિસ્તાર કે જ્યાં હિમગીરી સોસાયટી આવી છે, આ સોસાયટીમાં વિકાસના નામે મિંદુ જોવા મળી રહ્યો છે. કારણ કે રસ્તાની મુખ્ય સુવિધા છે એ લોકોને મળી રહી, જે નથી મળી રહી. 250 કરતાં વધુ પરિવારો અહીં રહે છે. અને આશ્ચર્યની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર હેમાલીબેન બોઘાવાલાનો જ આ વોર્ડ છે, કે જ્યાંથી 9 થી 10 હજાર મતદાતાઓ અહીં રહેતા છે. પરંતુ તેઓની એક સમસ્યા છે, જે સમસ્યા ઘણા વખતથી તેનું નિરાકરણ નથી આવી રહ્યું, અને આ નિરાકરણ નહીં આવતા લોકોની પરેશાની વધી રહી છે. વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ જવાબ નથી મળ્યો. સમસ્યા જેમની તેમ છે. બેન, શું કહેશો, ક્યારથી રજૂઆત કરશે, રસ્તો ક્યારથી આ ખરાબ છે? 25 વર્ષ પહેલાંનો આ ચાલે છે. કેટલી વાર ના ગયા પણ કંઈ થતું નથી. અમારું બોર્ડ ઓઈડા સાહેબોની પાસે પણ ગયા તો સાહેબો પણ કંઈ એ કરતા નથી. અમે કંટા એ લોકો કે અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવો. અંડરગ્રાઉન્ડ ટાંકો કેવી રીતના બનાવીએ અમે? એના માટે 25 વર્ષની સમસ્યા છે, જેનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી. શું કહેશો? મેયર તમારા વોર્ડના છે, રજૂઆત કરી મેયરે શું જવાબ આપ્યો? મેયરે આજની આવવાની વાત કરી છે કે અમે આવીને વાત કરીએ તમારી જોડે શું છે શું નહીં, ને અમને એમ કીધું તમે ડાયરેક્ટ મારી પાસે આવવું જોઈતું હતું, એટલે એ લેવલની વાત થયેલી છે. હવે આજે આવશે એના પછી ખબર પડશે કે શું કહેવા માંગે છે એ લોકો. અમે તો અમારી રજૂઆત કરી જ છે કે અમને આ જે વસ્તુ છે, હવે સપોઝ મેં તમને એક વાત કહું, આ માર્બલ છે, આ ઘરની વસ્તુ છે, આ રોડની જગ્યાએ નહીં હોવું જોઈએ. એટલે અહીંયા કશું કંઈ છે જ નથી, કંઈ જ નથી. આટલી ગંદકીમાં અમે નાનપણથી મોટા થયા છે, અને હવે અમારું ફ્યુચર બી અહીંયા જ જવાનું છે. બોર્ડ લગાવ્યું છે લોકોએ, કારણ કે તેઓની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. આપ જણાવો કે બોર્ડ જે મૂક્યું છે, ભાજપનો વિરોધ કરી રહ્યા છો, આપ શું જવાબ મળે છે આપને? અમને જવાબ એમ મળ્યો છે કે ભાઈ કલાક પછી આવું છું. કાલ રાતનું હજી શિડ્યુલ એનું નક્કી થયું નથી, કારણ કે ગરીબ માણસો માટે ને આવી સોસાયટીમાં આવવા માટે એ લોકો માટે શિડ્યુલ છે જ નહીં. અમે થાકી ગયા. હું આજે 70 વર્ષની છું,
કેટલી વખત હું સહી કરવા ગયેલી છું, કેટલી આખી સોસાયટીને લઈને અમે લોકોએ ત્યાં નારા બી લગાવ્યા છે, નહીં કોઈ એક સિમેન્ટ નખાવી આપી કે નહીં કોઈ એક રેતી કપચી કાંઈ નખાવી આપી. ત્રણ બિલ્ડિંગમાં પીવાનું પાણી નથી. આજે 30-35 વર્ષ આ સોસાયટીને થયા. પચીસ તીસ વર્ષથી આ રસ્તાની સમસ્યાથી લોકો પરેશાન થયા છે, અને ખાસ કરીને ચોમાસા દરમિયાન ખૂબ જ મુશ્કેલીનો સામનો રહીશોએ કરવો પડતો હોય છે. આવી પરિસ્થિતિમાં સત્તાધીશો તેનું સાંભળી નથી રહ્યા. ત્યારે મેયર પોતે જ આ વોર્ડમાંથી ચૂંટાઈને આવ્યા છે, હવે તેઓ શું કરશે તે આગામી સમયમાં જોવું રહ્યું. કેમેરામેન કુશલ પંડ્યા સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે સુરતમાં ભાજપના નેતા દ્વારા જ કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો હતો. કનકપુર નગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપ અગ્રણી રાજકુમારસિંહે પોતાની દીકરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરકારની ગાઈડલાઈનનો અમલ નહોતો કરવામાં આવ્યો. જન્મદિવસની ઉજવણીમાં લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા, ત્યારે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું, સાથે જ લોકો દ્વારા ફોટો સેશન પણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં પુલિયાના ખાડા મામલે કાલાવાડના ધારાસભ્ય પ્રવીણ મુસળિયા અને ધ્રોલ ચીફ ઓફિસર વચ્ચે ફોનમાં થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ગજાનંદ સોસાયટી ઓલા પુલિયા બાબતે ધારાસભ્ય શ્રી વિઝિટ કરવા આવ્યા, આપવું ચાલુ રાખજો સાહેબ. હેલો, બોલો ને. આ કેમ પુલ નું કામ 10 મહિના થયા પછી ખોદી ને બધું બંધ રાખ્યું છે, શું કારણ છે? એમાં એવું છે, ખોદ્યું ને ત્યારબાદ કોરોના વધી ગયો એટલે મજૂર બધા જ ભાગી ગયા. ભાઈ જવાબદારી તમારી છે મજૂર ને મેન્ટેન કરવાની કે કોન્ટ્રાક્ટર ની, કે તમે કામ રાખ્યું છે? ચાલુ કરો, હું તમારી સામે ઉપવાસ ઉપર બેસીશ, મને બીજી કઈ ખબર ના પડે. જો અમે આ બહુ ગંભીર પ્રશ્ન, મુખ્ય રસ્તો છે, બીજા બારના તાલા તમે ન કરો. નહીં, બાના કોઈ કરતો નથી, બરાબર છે? કારણ કે મને મારી ઓફિસની સામે મને ફરજ પડશે, મારી પાસે ટાઈમ નથી, પણ તમે કામ ન કરો તો ફરજ પડે મને, સમજી ગયા? નહીં, કામ એટલે મારે જાતે થોડું તરે છે બેસી કામ. તમે કરો ને, તમારી જવાબદારી થાય ચીફ ઓફિસર. એટલે મારી જવાબદારી છે ને, તો એ જવાબદારી નિભાવું જ છું. આપને ક્યાં એવો પ્રશ્ન આવ્યો? તમે 10 મહિનાથી અહીં કેટલા લોકો ભેગા થયા છે? ક્યાંથી 10 મહિનાથી ખાડો ખોલ્યો છે? જે 1.5 મહિનો નથી થયો એ ખોલ્યો, એને ક્યાં 10 મહિના થઈ ગયો? એ લોકોની રજૂઆત છે અહીંયા ગજા. લોકોની રજૂઆત હોય એટલે તમે જે કઈ મને સમજતા હો, આ તો હું તમને રિસ્પેક્ટ એક ઓફિસર તરીકે કરું છું. એમને એમ કહો છો કે હું તમારાથી દીવ છું, એમ એવી વાત કરો? તમે મને આવી રીતે ધમકાવો છો, ચાલે? ધમકાવો છું પણ કોણ ધમકાવે છે આપને? હું શાંતિથી વાત કરું છું, વાત સાંભળવા રાજી નથી મારી. તો તમે અહીંયા આવો, હાલો પબ્લિક વચ્ચે આવો. હું અત્યારે જામનગર આવ્યો છું, અત્યારે નહીં હવે, કાલે બપોરે આવી જજો, આપણે મળી જઈશું. કાલે મળું છું. હા, મળો. તો આ સાથે બુલેટિનમાં બસ આટલું જ. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પડે પડની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે, માટે બ્લોગિંગ કરી શકો છો મંતવ્ય ન્યૂઝ.com સાથે. નમસ્કાર.